અમદાવાદમાં કરફ્યુને પગલે વિવિધ વિસ્તારોમાં કરફ્યુનો ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે, જેમાં નારોલ સર્કલ પર કે જ્યાં પોલીસ કાફલો તહેનાત છે અને કરફ્યુની અમલવારી કરાવવામાં આવી રહી છે. નારોલ સર્કલ પર પણ જ્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે બહારથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ બહારથી આવે તે તમામની ચેકપોસ્ટ પર ઉભા રાખીને કરફ્યુની અમલવારીના ભાગરૂપે ચેકિંગ કરાઈ રહ્યું છે. આ સિવાય કોઈ વ્યક્તિ કારણ વગર ઘરની બહાર નીકળે છે તો તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. 57 કલાકના આ કરફ્યુને લઈને કડક અમલ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં નારોલ સર્કલ પર કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, બહારથી જે કોઈ પણ વાહન પ્રવેશ કરી રહ્યું છે તે તમામ વાહનોનું સઘન ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરી દેવામાં આવ્યું છે અને આ સાથે જ જરૂર જણાય તેવા વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ કારણ વગર ઘરની બહાર નીકળે છે અને પૂછપરછમાં શંકાસ્પદ જણાય છે તો તેવા વ્યક્તિને ત્યાંથી રવાના કરી દેવામાં આવે છે અને આ સાથે જ ચેકપોસ્ટ પર તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. નારોલ સર્કલના આ દ્રશ્યો સવદતા નારોલ સર્કલથી ભાવેશ રાજપૂત જોડાયા છે. ભાવેશ, નારોલ સર્કલ પર પણ કરફ્યુનો અમલ કયા પ્રકારનો માહોલ? ફાલ્ગુની, અમદાવાદ શહેરમાં કરફ્યુ લાદવાની સાથે જે પ્રકારે શહેર પોલીસ એલર્ટ બની છે, અમદાવાદ શહેરમાં 5000 જેટલા પોલીસ કર્મીઓ અત્યારે કરફ્યુની અમલવારી કરાવી રહ્યા છે. આપણે અમદાવાદના નારોલ સર્કલ ઉપર છીએ. નારોલ સર્કલ ઉપરથી જે પણ વાહનો પસાર થઈ રહ્યા છે, જે પણ લોકો આવી અવન જાવન કરી રહ્યા છે, એ તમામ લોકોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને જે લોકો કારણ વિના ઘરની બહાર નીકળતા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખૂબ જ મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં 57 કલાકનો જે કરફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યારે કરફ્યુ દરમિયાન કોઈ પણ વ્યક્તિ કારણ વિના ઘરની બહાર ન નીકળે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અને સાથો જ વાત કરીએ તો કોરોનાના જે કેસો વધી રહ્યા છે તેમાં ધ્યાનમાં રાખીને કોરોનાની ચેનને તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરફ્યુનો નિર્ણય લેવાયો છે, જેમાં ખૂબ જ મહત્વની કામગીરી અમદાવાદ શહેર પોલીસની રહેશે. કારણ કે કરફ્યુની અમલવારી અમદાવાદ પોલીસ કરાવી રહી છે. ખૂબ જ મહત્વની વાત એ પણ છે કે અમદાવાદના તમામે તમામ પોલીસ અધિકારીઓ હોય, પોલીસ કર્મચારીઓ હોય, તેમને હવે કરફ્યુ ન પતે ત્યાં સુધી સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ કરાયો છે. એટલે કે રાઉન્ડ ધી ક્લોક પોલીસ પોતાની કામગીરી કરશે અને પોલીસની કામગીરીમાં અમદાવાદના શહેરીજનોની પણ તેઓએ સહકારની અપીલ કરી છે. અત્યારે જોઈ શકાય છે કે તમામ જે વાહનો આવી રહ્યા છે તેમને રોકીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સરકારી વાહન હોય તો તેમને જવા દેવામાં આવી રહ્યા છે અને અન્ય જે વાહનો હોય તો તેમની પૂછપરછ અને તેમના આઈડી પ્રૂફ અને જે લોકોને છૂટછાટ મળી છે માત્ર ને માત્ર તેમને જ અમદાવાદ શહેરમાં પ્રવેશ અત્યારે પોલીસ આપી રહી છે અને જે લોકો કાયદાનું ભંગ કરી રહ્યા છે તેમની સામે પણ અત્યારે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જી બિલકુલ ભાવેશ, ત્યાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તહેનાત છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કે સવારથી અત્યાર સુધીમાં કોઈ કરફ્યુ ભંગની ઘટનાઓ સામે આવી છે? ફાલ્ગુની, અત્યારની સ્થિતિ વાત કરીએ તો આજે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દેખાઈ રહ્યા છે, તેઓ અત્યારે માત્ર ને માત્ર લોકોને એલર્ટ રહેવાની અને ખાસ સૂચનાઓ આપી રહ્યા છે. અત્યારે જે સ્થિતિ જોઈ શકાય છે કે તમામ જે વાહન ચાલકો છે તેમને રોકીને પૂછપરછ કરવામાં આવી રહી છે. જે અધિકારીઓ મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપી શકે તેવા અધિકારીઓ અત્યારે અહીંયા હાજર નથી, એટલા માટે આપણે પોલીસનું નિવેદન અત્યારે લઈ શકાશે નહીં, પરંતુ આપણે આ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે થોડી જ વારમાં વાત કરીશું. અત્યારે જે સ્થિતિ છે, માત્ર ને માત્ર જે લોકો છે તેમને અટકાવવાની કામગીરી અને સાથોસાથ જો વાત કરીએ તો કરફ્યુની જે ગાઈડલાઇન્સ છે તેનું ભંગ ન થાય, તેની અમલવારી ચુસ્તપણે થાય, તે અત્યારે ફરજ અત્યારે પોલીસના જે ટીઆરબી જવાનો છે તે નિભાવી રહ્યા છે. જોઈ શકાય છે કે કેટલા મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો અહીંયા હાજર છે અને તેઓ તમામે તમામ વાહનોને રોકીને તેમની પૂછપરછ કરી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, આભાર તમામ વિગતો બદલ. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં પોલીસનો કાફલો તહેનાત છે. વિવિધ વિસ્તારોના દ્રશ્યો જેમાં ગીતા મંદિર, એસટી બસ સ્ટેશન કે જ્યાં સન્નાટું જોવા મળી રહ્યું છે. બસ સ્ટેશનની અંદર માત્ર 2 દિવસના કરફ્યુને કારણે સન્નાટા ભર્યો માહોલ, તો બીજી બાજુ સીટીએમમાં કે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો રજળી રહ્યા છે.
अमदावाद में केसों की संख्या सामे आवता ज कर्फ्यू निर्णय करवामां आव्यो छे, जेना भागरूपे गईकाल ज आ प्रकार दृश्य जोवा मळी रह्या छे। त्यारे आजे वहली सवार थी ज पोलीस नो काफलो फरी स्टेन्डबाय जोवा मळ्यो छे, जेमां विविध विस्तारों में कि ज्यां पोलीस द्वारा सघन चेकिंग हाथ धरी देवामां आव्युं छे। खास करीने शहर नी अंदर प्रवेशता तमाम मार्गो पर सघन चेकिंग हाथ धरायुं छे। जरूर जणाय ते लोकोने ज प्रवेश आपवामां आवी रह्यो छे, अने आ सिवाय जो कर्फ्यू भंग जणाय तो तेवा लोको पर कड़क कार्यवाही पण हाथ धराई छे।